नमो लोये सौरियंताणम नमो लोये सौदानम नमो लोये सौवायरियाम नमो लोये सौजायानम नमो लोये सौत्रिकावर्ति सावनम ओंकार मिंदु संयुक्त नित्यं जयन्ति योगिन कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम गौतम मंगलम कुंकुंडारी उजेन्द्र सुमंगल नमः समर्पितं આજે પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના વચનામૃતનો સ્વાધ્યાય. વચનામૃત 191 થી 195 નો સ્વાધ્યાય આપણે કરીશું. વચનામૃત 191. પૂજ્ય ગુરુદેવ કહે છે કે બહુ જ અલ્પ કાળમાં જેને સંસાર પરિભ્રમણથી મુક્ત થવું છે એવા અતિ આસન ભવ્ય જીવને નિજ પરમાત્મા સિવાય બીજું કાંઈ ઉપાદેય નથી. પહેલી વાત કે જેને સંસાર પરિભ્રમણનો થાક લાગ્યો છે, સંસાર પરિભ્રમણ કરી અને દુઃખને કારણે હવે એ થાકી ગયો છે અને સાચા હૃદયથી હવે ઈચ્છે છે કે બસ હવે પંચમ ગતિ જોઈએ છે, આ ચાર ગતિના ભ્રમણ હવે જોઈતા નથી. અને એમ જેને અંતરમાં થયું છે અને એવા પુરુષાર્થ તરફ, ઉગ્ર પુરુષાર્થ તરફ જે વળ્યો છે અને સમ્યક તો સન્મુખ થયો છે કે સમ્યક દર્શન જેણે પ્રગટ કર્યું છે, તો એ જીવ ને વધુ ભવ હોતા નથી. સમ્યક દ્રષ્ટિને તો વધુ ભવ હોતા નથી. વધારેમાં વધારે 15 ભાવોની વાત કરી છે, એટલે 2-3-4 ભાવમાં જ્યાં એ સમ્યક દ્રષ્ટિ છે અને અંતરમાં એ જ લગ્ન લાગી છે તો એ અતિ આસન ભવ્ય જીવ છે. અને એવા આસન ભવ્ય જીવને, એટલે કે વધારે ભાવ જેને નથી અને જેને બહુ જ ઓછા સમયમાં હવે પૂર્ણ દશાની પ્રાપ્તિ થવાની છે, એવા જીવને બીજ પરમાત્મા સિવાય બીજું કાંઈ ઉપાદેય નથી. એને પરમાત્મા પોતે એ જ ઉપાદેય છે, એ જ આશ્રયદાતા છે, એનું જેને લક્ષ છે, એની જ એકાગ્રતા છે, એ સિવાય બીજું બધું એને સહજ રીતે ગૌણ થઈ જાય છે, ગૌણ કરવું પડતું નથી. એટલી બધી સ્વરૂપની એકાગ્રતા, એનો આશ્રય, એની મહત્તા, એનું મહાત્મા એટલું બધું વર્તે છે અને સમ્યક દ્રષ્ટિ છે તો દ્રષ્ટિ પણ એ તરફ રહી છે, એટલે સહજ રીતે એકમાત્ર પરમાત્મા સ્વરૂપ પોતાનું એ જ ઉપાદેય છે, એની જ દ્રષ્ટિ છે, એટલે બીજું બધું આપોઆપ ગૌણ થઈ જાય છે. જેનામાં કર્મની કોઈ અપેક્ષા નથી એવું જે પોતાનું શુદ્ધ પરમાત્મા તત્વ, તેનો આશ્રય કરવાથી સમ્યક દર્શન થાય છે, તેનો જ આશ્રય કરવાથી સમ્યક ચારિત્ર થાય છે અને તેનો જ આશ્રય કરવાથી અલ્પકાળમાં મુક્તિ થાય છે. માટે મોક્ષના અભિલાષી એવા અતિ નિકટ ભવ્ય જીવે પોતાના શુદ્ધ આત્મતત્વનો જ આશ્રય કરવા જેવો છે. શા માટે પોતાના સ્વરૂપનો આશ્રય કરવા જેવો છે એની વાત ગુરુદેવે સમજાવી કે જેનામાં કર્મની કોઈ અપેક્ષા નથી એવું જે પોતાનું શુદ્ધ પરમાત્મા તત્વ, શુદ્ધ પરમાત્મા તત્વને કોઈ કર્મની અપેક્ષા નથી, શુભ કર્મની અશુભ કર્મની એવી કોઈ એને અપેક્ષા નથી, કે શુભ કર્મ હોય ને અશુભ ટળ્યું હોય એવી કોઈ અપેક્ષા હોતી જ નથી. કર્મ કર્મમાં રહ્યા ભગવાન આત્મા એનાથી જુદો છે. વર્તમાન પર્યાયની અંદર એને પૂર્વે જે ભાવ કર્યા હતા એ પ્રમાણે એવા શુભ અને અશુભ ભાવ કર્યા હતા, એટલે એવા પુણ્ય અને પાપના બંધ પડ્યા છે, તે ઉદયમાં આવશે અને આવે તો આવે, એ આવે તે છતાંય એ એનાથી જુદા છે, ભિન્ન છે, એવી નાની ધર્માત્માની દ્રષ્ટિ છે. અને અહીંયા તો આસન ભવ્ય જીવ લીધો છે, જેને વધુ ભાવ હોય નહીં એવા જીવની વાત ચાલે છે. તો એને શુદ્ધ પરમાત્મા સ્વરૂપ અનુભવમાં આવ્યું છે અને એમાં
કોઈ કર્મ છે નહીં અને એની પ્રગટતા માટે કોઈ અપેક્ષા નથી. એટલે કે એમ નથી કે આ કર્મ જાય તો પોતાને જ્ઞાન થાય એવી પણ કોઈ વાત નથી. જેનામાં કર્મની કોઈ અપેક્ષા નથી એવું જે પોતાનું શુદ્ધ પરમાત્મ તત્વ તેનો આશ્રય કરવાથી સમ્યક દર્શન થાય છે, તેનું લક્ષ્ય કરવાથી, ત્યાં એકાગ્રતા કરવાથી સમ્યક દર્શન થાય છે. વર્તમાન પર્યાયમાં મલિનતા તો હોય, મલિનતા વર્તમાન પર્યાયમાં કર્મરૂપી મલિનતા તો પૂર્વે કરેલા ભાવને કારણે છે, અને એ મલિનતા નું લક્ષ્ય ન કરે તો એને મલિનતા નથી. પૂર્વે જે ભાવ કર્યા એને કારણે જે કર્મ બંધાયા અને એ કર્મના ઉદય આવે અને એનું લક્ષ્ય ન કરે અને માત્ર સ્વરૂપની દ્રષ્ટિ કરે તો એને ક્યાં મલિનતા છે? અંદરમાં તો કાંઈ મલિનતા છે જ નહીં. એટલે વસ્તુ શુદ્ધ છે, શુદ્ધ પરમાત્મ તત્વ. એવા શુદ્ધ પરમાત્મ તત્વ તેનો આશ્રય કરવાથી સમ્યક દર્શન થાય છે, પોતાના સ્વરૂપનો અનુભવ થાય છે, શ્રદ્ધા થાય છે, અને સાથે એ વખતે અલૌકિક આનંદનું વેદન પણ હોય છે. કહે છે કે તેનો જ આશ્રય કરવાથી સમ્યક ચારિત્ર થાય છે. સમ્યક દર્શન થયું અને પછી ચારિત્ર એટલે આનંદની દશા, સુખની દશા, શાંતિની દશા, એ ચારિત્ર પણ પોતાના સ્વરૂપમાં વિશેષ એકાગ્રતા કરતા, એમાં લીનતા કરતા, એમાં રોકાઈ રહેતા, પોતાના સ્વભાવ ભાવે રોકાઈ રહેવાથી જે દશા છે તે આનંદની દશા, શાંતિની દશા, એ જ ચારિત્ર છે, એ જ ચારિત્ર છે. એ વખતે ઉપયોગ સ્વ તરફ વળ્યો છે અને સ્વ કેવું છે? અનંત ગુણનો પિંડ છે અને અનંત ગુણનું અંદર ભવન ચાલી રહ્યું છે એવું સ્વ છે, એવો એનો ભાવ છે. એવા ભાવને જ્યારે એ અનુભવવા વાળો થાય છે તો એને દુઃખ કેવું? એને કોઈ દુઃખ અશાંતિ કાંઈ હોતું જ નથી, એને તો આનંદ સુખની જ દશા છે. એટલે એ દશા જે છે એ ચારિત્ર છે. એટલે એ પણ પોતાના સ્વરૂપના આશ્રય જ સમ્યક ચારિત્ર થાય છે. અને એવો આશ્રય વારંવાર કરે છે એવી સુખની દશામાં, એટલે કે સમ્યક ચારિત્ર રૂપ પરિણમતા, એને અલ્પકાળમાં મુક્તિ થાય છે. માટે મોક્ષના અભિલાષી, જે મોક્ષને ઈચ્છે છે એવા, મોક્ષના અભિલાષી એવા અતિ નિકટ ભવ્ય જીવે પોતાના શુદ્ધ આત્મ તત્વનો જ આશ્રય કરવા જેવો છે. એનાથી બીજું કાંઈ આશ્રય કરવા જેવું નથી, એ સિવાય બીજું કાંઈ પણ આશ્રય કરવા જેવું નથી, માત્ર પોતાનું શુદ્ધ સ્વરૂપ જ. વસ્તુ પોતાની પાસે છે, પોતાને ઉપલબ્ધ છે, પોતે એને અનુભવી શકે એવો શક્તિમાન છે, સક્ષમ છે, તે છતાંય એનો પ્રયત્ન નથી કરતો અને બહારમાં રોકાઈ રહે છે, ઉપયોગ બહારમાં રહ્યા કરે છે, તો કાંઈ પ્રાપ્ત થતું નથી. જેનો ઉપયોગ સ્વ તરફ વળ્યો છે, વારંવાર એની દ્રષ્ટિ કરે છે, એની જ લગ્ની જેને લાગી છે, એ જ સ્વાનુભૂતિ કરે છે અને એ જ કરવા યોગ્ય છે. ગુરુદેવ એમ કહે છે પોતાના શુદ્ધ આત્મ તત્વનો જ આશ્રય કરવા જેવો છે, બધાને માટે એમ છે. અને જે કરે છે, જે કરે છે એ આસન ભવ્ય જીવ છે, એને વધુ બહુ હોતા જ નથી. બે ચાર પાંચ ભાવમાં તો એ પૂર્ણ દશાને પ્રાપ્ત કરી લે છે, કેવળ જ્ઞાન પ્રગટ કરે છે અને પછી આયુષ્ય ગુણ તથા સિદ્ધ પર્યાયને પણ પ્રગટ કરે છે. કરવા જેવું કાંઈ ન હોય તો એકમાત્ર પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ, પરમાત્મ સ્વરૂપ, એનો આશ્રય, એની દ્રષ્ટિ, એમાં એકાગ્રતા, હંમેશા એનો જ વિચાર હોય, એના સંબંધીની જ વિચારણા ચાલતી હોય, પોતાના સ્વરૂપનો અનુભવ કરવા સંબંધી કેવું સ્વરૂપ, પોતાનું જે સ્વરૂપ છે એનું મહાત્મ્ય, આ બધી વાત જ અંદરમાં રમ્યા કરતી હોય એ એવો પુરુષાર્થ કરે. એ સિવાય બીજે ક્યાંય રૂચિ ન થતી હોય, બીજી વસ્તુની રૂચિ ન થતી હોય, બીજે ક્યાંય હવે લાગતું ન હોય કે ત્યાંથી પોતાને આનંદ સુખ શાંતિ પ્રાપ્ત થાય, એવો પાકો નિર્ણય થઈ ગયો હોય, બહારમાં કોઈ વસ્તુની રૂચિ રહી ન હોય અને બસ એકમાત્ર સ્વરૂપની લગ્ની લાગી હોય, તો એવો પોતાના સ્વરૂપનો આશ્રય કરે અને સમ્યક દર્શન પ્રગટ કરે અને વિશેષ પુરુષાર્થ કરતા એને ચારિત્ર થાય.
આગળ કહે છે કે તેથી હે મોક્ષાર્થી જીવ, તારા શુદ્ધ આત્મતત્વને જ તું ઉપાદેય કર, તારા શુદ્ધ આત્મતત્વને જ તું ઉપાદેય કર, તે જ ઉપાદેય છે એમ શ્રદ્ધા કર, એના સિવાય બીજું કાંઈ ઉપાદેય નથી. એ જ આશ્રય કરનાર, કરવા માટેનું એકમાત્ર પોતાનું સ્વરૂપ છે, તે જ એકમાત્ર વસ્તુ છે જેના આશ્રય ધર્મ થાય છે, જેના આશ્રય વિતરાગી પરિણામ થાય છે, જેના આશ્રય નિર્મળ પરિણતિ થાય છે, જેના આશ્રય શાંતિનો અનુભવ થાય છે, જેના આશ્રય સુખનો અનુભવ થાય છે, જેના આશ્રય થતા હવે ભવના ભ્રમણ રોકાય છે, આશ્રવ થતા નથી, નવા બંધ પડતા નથી. નિર્વિકલ્પ ધ્યાનમાં પોતે આવો પુરુષાર્થ કરે છે કે પોતાના સ્વરૂપના આશ્રય કરે છે. બધી વસ્તુ આખી જેટલી રીતે જે રીતે વિચારીએ, બધી વસ્તુનો વિચાર કરતા એક વાત નક્કી થઈ જાય છે કે બધું પોતાના પરમાત્મા સ્વરૂપના આશ્રય જ છે, બીજી કોઈ રીતે નથી. એની જ મુખ્યતા બીજું બધું ગૌણ થઈ જાય. આ દ્રવ્ય સ્વરૂપનો અભ્યાસ કરીએ છીએ તે પણ એટલા માટે જ કરીએ છીએ કે સ્વરૂપનો આશ્રય કરવો છે, એ જ ઉપાધેય છે એમ શ્રદ્ધા કરી. અને જ્યારે પુરુષાર્થ કરે છે તો પોતે કોણ છે એની એક ઓળખ ઊભી થઈ જાય છે. ઓળખ ઊભી થયા પછી એ તરફ લક્ષ કરતા એને એનો આશ્રય થાય છે, એમાં એકાગ્રતા થાય છે. એટલે શ્રદ્ધામાં પહેલા ઉપાધેય તરીકે સ્વીકાર્યું હોય પોતાનું સ્વરૂપ, તો પછી પ્રયોગ વખતે ઉપાદેય થઈ જાય છે, અને એમ ઉપાદેય થતા અને આનંદની અનુભૂતિ થાય છે, સમ્યક દર્શન થાય છે, તે જ ઉપાદેય છે એમ શ્રદ્ધા કર, તેને જ ઉપાદેય તરીકે જાણ, અને તેને જ ઉપાદેય કરીને તેમાં ઠર. ગુરુદેવ તો એમ કહે છે, તેને જ ઉપાદેય કરીને તેમાં ઠર, પહેલા એવી શ્રદ્ધા કર, તેને જ ઉપાદેય તરીકે જાણ, એ સિવાય બીજું કાંઈ ઉપાદેય છે જ નહીં. એવો પૂરો વિશ્વાસ લાવી અને પછી એને જ ઉપાદેય કરીને તેમાં ઠર, સ્વરૂપની દ્રષ્ટિ કરે અને એમાં એકાગ્રતા કરે, ત્યારે એને પોતાના તત્વને, નિજ સ્વરૂપને ઉપાદેય કર્યું એમ કહેવાય. અને આમ કરવાથી અલ્પકાળમાં તારી મુક્તિ થશે એમ ગુરુદેવ કહે છે. બધા જ જ્ઞાની પુરુષો, ધર્મી પુરુષો, ધર્માત્માઓ બધા જ આ જ રીતે સમ્યક દર્શન પ્રગટ કરીને, બધા જ જીવો પોતાના સ્વરૂપને ઉપાદેય કરી, સમ્યક દર્શન પ્રગટ કરી અને આગળ વધી ચારિત્રનો પુરુષાર્થ કરીને મુક્તિને પામ્યા છે. આ જ રાજમાર્ગ છે. તો એ રીતે 191મું વચનામૃત થયું, એ પછી 192મું વચનામૃત છે. દેવ શાસ્ત્ર ગુરુનો પોતાની રૂચિપૂર્વક સમાગમ થયા પછી તેઓ જે નિરાળી વસ્તુ કહેવા માંગે છે તે પોતાના રૂચિપૂર્વકના પુરુષાર્થથી સમજે ત્યારે પર આશ્રય દ્રષ્ટિ છૂટીને સ્વ આશ્રય દ્રષ્ટિ થાય છે, ને ત્યારે અગૃહિત મિથ્યાત્વ છૂટે છે. ગૃહિત મિથ્યાત્વ અને અગૃહિત મિથ્યાત્વ, અગૃહિત મિથ્યાત્વ અનાદિનું ચાલ્યું આવે છે, એ કઈ નવું નથી. જન્મથી જ અગૃહિત મિથ્યાત્વ આ જીવ લઈને આવ્યો છે, અને એ અગૃહિત મિથ્યાત્વને દૂર કરવાના પ્રયાસમાં એ ધર્મ તરફ વળે છે, અને એમાં સાચા દેવ ગુરુ શાસ્ત્ર ને બદલે કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર ના વિનય વગેરે કરે છે, અને એની વાતમાં આવી જાય છે જે જીનવાણી નથી એવી કોઈ ધર્મની વાત કહેવા માત્ર વાત અથવા શુભની વાત જે છે એને ધર્મ માની જાય છે. કોઈ એવા દેવોને કે એવા કોઈ મિથ્યા દ્રષ્ટિના શાસ્ત્રને એ શાસ્ત્ર માની લે, કે એવા કુગુરુને ગુરુ માની લે છે, તો અગૃહિત મિથ્યાત્વ જે છોડવું હતું એ તો બાજુ પર રહી જાય, એને બદલે નવું ગૃહિત મિથ્યાત્વ થઈ જાય. ખોટી માન્યતા, દેવ ગુરુ શાસ્ત્ર વિશે ખોટી શ્રદ્ધા કરવાને કારણે એને ગૃહિત મિથ્યાત્વ થઈ જાય, વધારાનું મિથ્યાત્વ ઉમેરાઈ જાય, અને પછી એમ થતા તો એને બીજા ભાવમાં જીનવાણી મળવી પણ અઘરી થઈ જાય, સાચા દેવગુરુ શાસ્ત્ર મળવા એ અઘરા થઈ જાય.
ગુરુ કુદેવ ને કુશાસ્ત્ર ને જે ભજે છે એને પછી સાચા દેવ ગુરુ શાસ્ત્ર મળતા નથી. બહુ મુશ્કેલી છે પછી તો. એટલે પહેલેથી એ શ્રદ્ધા તો હોવી જ જોઈએ. સાચા દેવ ગુરુ શાસ્ત્રની ભક્તિ, ભક્તિ એટલે એ જ માર્ગ બતાવે છે, એમના દ્વારા જ મને માર્ગની પ્રાપ્તિ થાય. જીનવાણી સિવાય બીજે ક્યાંયથી માર્ગની પ્રાપ્તિ થાય જ નહીં એવો એને 100% વિશ્વાસ હોવો જોઈએ. એટલે એની વાત અહીંયા પેદા તો લેવી છે. તો પહેલા ગુરુદેવ અહીંયા એમ કે છે કે દેવશાસ્ત્ર ગુરુનો પોતાની રૂચિપૂર્વક સમાગમ થયા પછી તેઓ જે નિરાળી વસ્તુ કહેવા માંગે છે તે પોતાના રૂચિપૂર્વકના પુરુષાર્થથી સમજે ત્યારે પર આશ્રય દ્રષ્ટિ છૂટી અને સ્વ આશ્રય દ્રષ્ટિ થાય છે. અને ત્યારે એ અગૃહિત મિથ્યાત્વ જે અનાદિનું ચાલ્યું આવે છે એ છૂટે. આ કરવાનું છે ને, આ તો માર્ગ બતાવ્યો. પણ આ થતા પહેલા દેવશાસ્ત્ર ગુરુ નો પોતાની રૂચિપૂર્વક સમાગમ થાય અને એ નિરાળી વસ્તુ કહે અને રૂચિપૂર્વક એ પુરુષાર્થથી સમજે તો દેવશાસ્ત્ર ગુરુ પણ બરાબર હોય, સાચા હોવા જોઈએ ને. તો એ માટે એ છે કે પ્રથમ તો દેવશાસ્ત્ર ગુરુ પ્રત્યે ભક્તિ હોય, કેમ કે સાચા દેવ ગુરુ શાસ્ત્ર હોય અને એમ હોય ને પાછા એમના પ્રત્યેને એમ ભક્તિ હોય કે જે માર્ગ બતાવશે બરાબર જ હોય, ત્યારે એને મિથ્યાત્વ મંદ થાય છે અને તેથી ગૃહિત મિથ્યાત્વ છૂટે છે. સાચા દેવ ગુરુ શાસ્ત્ર પ્રત્યે એને ભક્તિ હોય, એમાં એમના પ્રત્યે વિશ્વાસ હોય, અંતરમાં પૂર્ણ વિશ્વાસ હોય કે એ જે માર્ગ બતાવશે, એ જે આજ્ઞા કરશે, એ દ્વારા જ મને સાચા માર્ગની પ્રાપ્તિ થશે. આવું જ્યારે હોય ત્યારે એને મિથ્યાત્વ મંદ થાય છે અને બીજું શું થાય છે કે ગૃહિત મિથ્યાત્વ છૂટે છે. એટલે ખોટા દેવગુરુ શાસ્ત્રની જે વિપરીત માન્યતા શ્રદ્ધા જે હતી એ બધી છૂટી જાય છે. એટલે પહેલા આ હોય, સાચા દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે આવો વિનય ભક્તિનો ભાવ, અહોભાવ અને અંતરમાં પૂરેપૂરો વિશ્વાસ હોય એટલે મિથ્યાત્વ મન થાય અને એથી ગૃહિત મિથ્યાત્વ છૂટે. એટલે કુગુરુ કુદેવ ને કુશાસ્ત્રની કોઈક રીતે એ અનુમોદના કરતો હોય એ નીકળી જાય, એ છૂટી જાય. માટે પ્રથમ સત દેવ શાસ્ત્ર ગુરુ પ્રત્યે ભક્તિ વિનયનો ભાવ હોય પેલા એ હોય. સૌથી પહેલું તો સાચા દેવ ગુરુ શાસ્ત્ર પ્રત્યે ભક્તિ વિનયનો ભાવ હોય અને એ જ માર્ગ બતાવશે એની વાત પહેલા હોય. પહેલા સીધું વ્રત ને તપ લઈને બેસી જાય એમ ન હોય. એટલે કે છે કે પણ વ્રત તપ પહેલા ન હોય, પહેલા આ દેવ ગુરુ શાસ્ત્ર પ્રત્યે અને પછી દેવ ગુરુ શાસ્ત્ર સાચા છે એમના દ્વારા પોતે જીનવાણી પ્રાપ્ત કરે છે અને પોતે માર્ગને પ્રાપ્ત કરે છે. તો એ માર્ગ પ્રાપ્ત કરે ત્યારે શું હોય એની વાત સૌથી પહેલા ગુરુદેવ કરી કે એવા દેવ શાસ્ત્ર ગુરુનો એ રૂચિપૂર્વક સમાગમ કરે, એમની નિશ્રામાં રહે અને એ દ્વારા જે વસ્તુ પોતાને જ્ઞાન પ્રાપ્ત થાય એટલે કે તેઓ જે નિરાળી વસ્તુ કહેવા માંગે છે તે પોતાના રૂચિપૂર્વકના પુરુષાર્થથી સમજે ત્યારે ત્યારે પર આશ્રય દ્રષ્ટિ છૂટે. પર આશ્રય દ્રષ્ટિ છૂટે, પરાધીન દ્રષ્ટિ છૂટે અને સ્વ આશ્રય દ્રષ્ટિ થાય. એટલે કે શ્રદ્ધા સ્વની થાય કે જેના કારણે પોતાને અનુભૂતિ થાય, સ્વની અનુભૂતિ થાય, સમ્યક દર્શન થાય, સમ્યક જ્ઞાન થાય, સમ્યક ચારિત્ર થાય, એવી સ્વ આશ્રય દ્રષ્ટિ થાય. કેમ કે સ્વનો આશ્રય કર્યા વિના તો સમ્યક દર્શન થતું નથી. એટલે સ્વનો આશ્રય થવા માટે અત્યારે વર્તમાનમાં જે પર આશ્રય દ્રષ્ટિ, પરાધીન દ્રષ્ટિ છે, પરને કારણે કંઈક મને થાય, કોઈ મારું કંઈક કરી દે, એવી જે દ્રષ્ટિ જે છે એ છૂટે. ક્યારે છૂટે? કે એવા દેવ શાસ્ત્ર ગુરુ, સાચા દેવ ગુરુ શાસ્ત્ર ને પ્રાપ્ત કર્યા પછી એમણે જે કહ્યું છે એ વસ્તુને સમજે, સ્વીકારે, એટલે રૂચિપૂર્વકના એવા પુરુષાર્થથી જયારે એ સમજે છે, સ્વીકારે છે, ત્યારે એને પર આશ્રય દ્રષ્ટિ છૂટી અને સ્વ આશ્રય દ્રષ્ટિ થાય છે અને ત્યારે એને અગૃહિત મિથ્યાત્વ છૂટે છે, જે અગૃહિત મિથ્યાત્વ અનાદિનું ચાલ્યું આવે છે. પણ આ તો કરવાનું છે, તો એની પહેલા શું કરવું? તો કે એની પહેલા વ્રત તપ કરવાના? ના, એની પહેલા સાચા દેવ ગુરુ શાસ્ત્ર સિવાય બીજા બધાને છોડી દેવાના, બીજા ગમે તે ગુરુ કે ગમે તે શાસ્ત્ર કે ગમે તે દેવને માનવા નહીં, એ બધાને બાજુ પર મૂકી દેવા,
કોઈ પણ સંજોગોમાં એનો આશ્રય કરવો નહીં, એમાં જવું નહીં, એ બહુ મહત્વનું છે. એમ નહીં કે આ પણ ચાલશે ને આ પણ ચાલશે, ના, એમ ન હોય. એટલે પ્રથમ તો દેવ શાસ્ત્ર ગુરુ પ્રત્યે, સાચા દેવ શાસ્ત્ર ગુરુ પ્રત્યે ભક્તિ હોય એને એમ થતા એને મિથ્યાત્વ મન થાય અને એને એથી ગૃહિત મિથ્યાત્વ છૂટે. આ ગૃહિત મિથ્યાત્વ વર્તમાનમાં પણ એને હોય, જન્મથી એ શરૂ કરીને કેટલી ખોટી ઊંધી માન્યતાઓ, ખોટા વિચારો, ગમે તેવું વાંચન વગેરે થયું હોય ને, સાંભળવામાં આવ્યું એટલે કંઈક અંશે એને ગૃહિત મિથ્યાત્વ આ બહુમાં પાછું પકડાયું હોય, એ બધું આ છૂટે આ દેવશાસ્ત્ર ગુરુ પ્રત્યે ભક્તિથી. પણ એમ નહીં કે આપણે તપ કરી નાખીએ, વ્રત કરી નાખીએ, એવી વાત નથી. પહેલા તો આ વાત કરે અને એમ ગૃહિત મિથ્યાત્વ છૂટે, મંદ ઘસાય થાય, મિથ્યાત્વ મન થઈ જાય. આવું થયા પછીથી જયારે એ દેવ શાસ્ત્ર ગુરુ એ જે માર્ગ બતાવ્યો એને પોતે ખૂબ રૂચિપૂર્વક સમજે અને પુરુષાર્થ કરે, ત્યારે એને સ્વ આશ્રય દ્રષ્ટિ થાય, પર આશ્રય દ્રષ્ટિ છૂટે અને ત્યારે એને અગૃહિત મિથ્યાત્વ છૂટે. કેમ કે એને છોડવું છે શું? અગૃહિત મિથ્યાત્વ. અગૃહિત એટલે આ ભાવમાં નથી પકડાયું, આ ભાવમાં નથી ગ્રહાયું, માં એ અનાદિથી ચાલ્યું આવે છે એવું મિથ્યાત્વ, એ જાય ત્યારે સમ્યક દર્શન થાય છે. એટલે આખો ક્રમ જે છે ગુરુદેવે આ રીતે બતાવ્યો છે. એટલે પ્રથમ એને સતદેવ શાસ્ત્ર ગુરુ પ્રત્યે ભક્તિ વિનયનો ભાવ હોય, પેલા એવો ભાવ એને હોય, પણ વ્રત તપ પહેલા ન હોય, પેલા એના પ્રત્યે એવો અહોભાવ હોય. પછી એમના દ્વારા જે કઈ કહેવાયું છે, જે જ્ઞાન અપાયું છે એને એ સમજે, સાચું સમજે, અને સાચું જયારે એમના દ્વારા સમજે ત્યારે દેવ શાસ્ત્ર ગુરુ ને નિમિત્ત કહેવાય છે. એટલે સમજે છે તો પોતે, પણ આવું જયારે એ સમજે છે તો એમ કહેવાય કે દેવ શાસ્ત્ર ગુરુ એને જ્ઞાનમાં નિમિત્ત કારણ થયા. પણ એ વ્રત થી કઈ સાચું સમજી જવાય કે તપથી કઈ બાહ્ય તપ કોઈ પણ પ્રકારના કરતો હોય તો એનાથી કઈ એ સાચું સમજી જાય એમ બનતું નથી. એ ભલે સાથે હોય, દેવ શાસ્ત્ર ગુરુ નો વિનય હોય, એમની વાણી નો સ્વીકાર હોય, જેની વાણીનો સ્વીકાર હોય અને એ આગળ વધતો હોય ત્યારે એવા હોય, પણ એ બધો સ્વભાવ છે, વિકલ્પ છે. સમ્યક દર્શન થયા પછીથી, પછી જયારે ચારિત્રનો પુરુષાર્થ છે તો એવા બાહ્યમાં વ્રત તપ વગેરે હોય છે. પરંતુ વ્રત આદિ સાચું સમજવામાં નિમિત્ત રૂપ પણ નથી, દેવ શાસ્ત્ર ગુરુ એ નિમિત્ત કારણ છે સાચું સમજવામાં. હવે આગળ કહે છે કે પ્રથમ સતની રૂચિ થાય, સતની રૂચિ થાય, ભક્તિ થાય. સત શું છે? જીનેશ્વર ભગવાન સત છે, જીનેશ્વર ભગવાનની વાણી સત છે. એ વાણી ને જેમણે સમજી સ્વીકારી આત્મસાત કરી અને એવા માર્ગે ચાલી રહ્યા છે એવા મહાપુરુષો ગણધર ભગવાન, આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન અને મુનિ મહારાજ, એ બધા એ પણ સત છે. એમની જે દશા છે, જે પંચ પરમેષ્ઠી આપણે કહીએ છીએ ને, સિદ્ધ ભગવાન તો સિદ્ધ દશા તો પ્રગટ કરવી છે. અરિયંત પરમેશ્વર દ્વારા જ્ઞાન પ્રકાશ થાય છે અને એ જ્ઞાન પ્રકાશ દ્વારા આ પંચ પરમેષ્ઠીમાં જે ત્રણ પરમેષ્ઠી કયા છે એ માર્ગે વળ્યા છે, તો એમના દ્વારા એવો જ્ઞાન પ્રકાશ આપણા સુધી પહોંચે છે, એ શાસ્ત્ર દ્વારા પહોંચે છે કે સાક્ષાત એમની વાણી દ્વારા પહોંચે છે. એટલે એમના પ્રત્યે બહુમાન હોવું જોઈએ, એમના પ્રત્યે અહોભાવ હોવો જોઈએ. એવા પૂર્વે જે આચાર્ય વગેરે થયા છે અને એમના જે શાસ્ત્રો, એના પ્રત્યે પણ ભક્તિનો ભાવ એવો હોવો જોઈએ કે આ શાસ્ત્ર છે, એમની વાણી છે, એ અદભુત છે અને એના દ્વારા મને જ્ઞાન પ્રકાશ થાય છે એવો ભાવ હોય. એટલે કહે છે કે પ્રથમ સતની રૂચિ થાય, પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે તે સત છે, જીનેશ્વર ભગવાને એ સતને પ્રાપ્ત કર્યું છે માટે એ પણ સત છે, અને જેમણે એ સત પોતાના સ્વરૂપને પ્રાપ્ત કર્યું છે એ પણ સત છે. એટલે પ્રથમ સતની રૂચિ થાય, ભક્તિ થાય, બહુમાન થાય, પછી સ્વરૂપ સમજે અને પછી વ્રત આવે. પછી સ્વરૂપ સમજે અને પછી વ્રત આવે. પ્રથમ મિથ્યાત્વ જાય પછી વ્રત આવે એવો ક્રમ છે. પણ મિથ્યાત્વ છૂટ્યા પહેલા વ્રત સમિતિનો ઉપદેશ તે ક્રમભંગ ઉપદેશ છે. એટલે સીધું જ કોઈ એમ કે ના બસ હવે તમે વ્રત લઈ લો
આ પ્રમાણે વ્રત કરવા માંડો એટલે બધું થઈ જશે આગળ જતા વધતા વધતા. ના, એમ હોતું નથી, કેમ કે વ્રતની સાચી સમજે એને પડતી નથી, વ્રત પ્રયોજન એને ખ્યાલમાં આવતું નથી. માત્ર દેખાદેખી એ વ્રત કે સમિતિમાં રહે જેથી શુભ ભાવથી વિશેષ કાંઈ થતું નથી. એટલા માટે એમ કહેવામાં આવ્યું છે, સાથે જ હોય એ સહકારી વસ્તુ છે આ વ્રત તપ. જે બાહ્ય વ્રત તપ જે છે, પાંચ સમિતિ છે, એ બધું બાહ્યમાં જયારે ચારિત્રનો એવો પુરુષાર્થ હોય ત્યારે એ સહકારી છે. કેવો ચારિત્રનો પુરુષાર્થ? તો કે અંતરંગ ચારિત્રનો પુરુષાર્થ વર્તતો હોય, એટલે કે પોતાના સ્વરૂપમાં એ લીનતા કરતા હોય ત્યારે એ બાહ્યમાં હોય છે, એને સહકારી કહેવાય, એને સહકારી કહેવાય. પણ એ વસ્તુ સહકારી છે એને કોઈ ધર્મ માની લે, એને એ માને કે ના ચારિત્ર છે, એથી લાભ થતો નથી, એમાં તો ક્રમભંગ થાય છે. કોઈ કરતા હોય વ્રત આ તે રીતે, કોઈ સમિતિ કે એ કરતા હોય, તમે ખોટું છે એમ કહેવાનો અસર એ નથી, પણ એને કારણે સંતોષાઈ જાય એટલે ક્રમભંગ થયો કહેવાય. એ કરે પણ ક્રમ એ સાચવી રાખે છે, ક્રમને એ સાચવે છે કે પહેલા સાચા દેવગુરુ શાસ્ત્રને શોધી એમના પ્રત્યેનો વિનય ભક્તિભાવ અહોભાવ એમના દ્વારા જ પોતાને સ્વરૂપની પ્રાપ્તિ થવાની છે એવી શ્રદ્ધા એવો વિશ્વાસ એમ કરતા એને ગૃહિત મિથ્યાત્વ જાય, અને પછી એમણે જે સત્ય પ્રકાશ વિશે એનો સ્વીકાર કરી આત્મસાત કરી અને એ પ્રમાણે પ્રયોગ કરે છે અને સમ્યક દર્શન પ્રગટ કરે છે તો સ્વના આશ્રય કરે છે એમ કરતા એને અગૃહિત મિથ્યાત્વ જાય, સમ્યક દર્શન થાય. અને સમ્યક દર્શન થાય ત્યારે પછી સાથે આવા વ્રત સમિતિ વગેરે હોય છે, બાહ્યમાં એવા હોય છે અને અંતરમાં સ્વરૂપમાં એકાગ્રતા રૂપ તપ હોય છે. તો આ રીતે ગુરુદેવે ઘણી સ્પષ્ટ વાતો કરી છે. એમાં એ 192 વચનામૃત થયું, તે પછી 193 વચનામૃત છે. ગુરુદેવ કહે છે કે સાચી તત્વદ્રષ્ટિ થયા પછી પણ દેવશાસ્ત્ર ગુરુની ભક્તિ વગેરેના શુભભાવમાં ગાની જોડાય, પણ તેનાથી ધર્મ થશે એમ તે માને નહીં. સાચી તત્વદ્રષ્ટિ થયા પછી એટલે કે સાચી શ્રદ્ધા થયા પછી, તત્વ પોતાનું સ્વરૂપ પોતે નવ તત્વમાં જીવ તત્વ એ જ પોતાને પ્રયોજનભૂત છે, અને એ પોતાનું તત્વ કેવું છે એનો નિર્ણય કર્યા પછીથી એની દ્રષ્ટિ થાય અને એની અનુભૂતિ કરે ત્યારે સમ્યક દર્શન થાય, અને સમ્યક દર્શન થયા પછી પણ એને દેવ શાસ્ત્ર ગુરુની ભક્તિ એમનો વિનય વગેરે શુભભાવ હોય છે, એવો શુભભાવ આવ્યા વિના રહેતો નથી. એ અભિમાન ન કરે કે ના જ્ઞાન તો મને મારાથી થયું છે, દેવશાસ્ત્ર ગુરુ તો નિમિત્ત છે, મને તો જ્ઞાન મારાથી થયું છે, એમ એને અભિમાન નથી થતું, એમ એ માન કસાય પૂછતો નથી. એને તો એમ જ છે કે મને આ જે કંઈ પ્રાપ્ત થયું એ તો પ્રભુનો ઉપકાર છે, એમની કરુણા છે, ગુરુની કરુણા છે, એમનો ઉપકાર છે, શાસ્ત્રને કારણે થયું છે. આવી રીતે એને એનો વિનય હોય, અને એ વિનય તો હંમેશા જળવાઈ જ રહે, અને એવો ભાવ પણ એ પ્રત્યે આવે જયારે જયારે પાછો શાસ્ત્રનો અભ્યાસ કરે કે ગુરુની વાણી સાંભળે કે સાક્ષાત જીનેશ્વર ભગવાનની વાણી સાંભળે તો એ પ્રત્યે એને ભક્તિભાવ પાછો આવે, ભલે સમ્યક દ્રષ્ટિ હોય તોય. અરે છઠ્ઠા ગુણસ્થાને બિરાજમાન એ ત્યાં જેટલા મુનિઓ ગણધર આચાર્ય વગેરે એ વખતે ભગવાનની દિવ્ય ધ્વનિને એ સાંભળે છે, પોતાના સ્વરૂપમાં એકાગ્ર જે થઈ ચૂક્યા છે અને પ્રભુની વાણી એ વખતે સાંભળે છે, ઓમકાર ધ્વનિને સાંભળે છે, એટલે એ વખતે એમનું લક્ષ પ્રભુ તરફ છે, તો એ છઠ્ઠું ગુણસ્થાન છે. એ ગણધર ભગવાનનું હોય છઠ્ઠું ગુણસ્થાન, આચાર્ય ભગવાનનું હોય, ઉપાધ્યાય ભગવાનનું હોય, મુનિ મહારાજનું હોય, તો એ છઠ્ઠા ગુણસ્થાને જે રહ્યા છે એમને પણ જયારે એ પ્રભુની વાણી ઓમકાર ધ્વનિને ઝીલે છે ત્યારે એમને પણ એવો જ અહોભાવ હોય છે, ઉત્કૃષ્ટ ભક્તિનો ભાવ આવે છે, પ્રભુ પ્રત્યે એવો ભાવ એમને પણ હોય છે. એટલે છઠ્ઠા ગુણસ્થાને પણ એ વાત એ હોય જ છે. સાચી તત્વદ્રષ્ટિ થયા પછી પણ દેવશાસ્ત્ર ગુરુની ભક્તિ વગેરેના શુભભાવમાં જ્ઞાની જોડાય, પણ તેનાથી ધર્મ થશે એમ તે માને નહીં. શુભભાવથી ધર્મ થાય એમ કઈ માનતા નથી, એ સમ્યક દ્રષ્ટિ છે, એ જાણે છે.
કે સ્વરૂપમાં એકાગ્રતા થાય છે અને એ જ કરવાનું છે, બીજું કાંઈ કરવાનું જ નથી. એમને પછી એમ પણ નથી હોતું સમ્યક દ્રષ્ટિને કે મને ક્યારે કેવળ જ્ઞાન થાય, એવી કોઈ વાત હોતી જ નથી. સમ્યક દ્રષ્ટિને પોતાના સ્વરૂપમાં વારંવાર જવા સિવાય બીજું કાંઈ કાર્ય હોતું જ નથી. એ વારંવાર એ તરફ વળી જાય છે, વારંવાર એની જ વિચારણા થાય છે. ચોથા ગુણસ્થાનની ભૂમિકામાં ઘણીવાર 15 દિવસ, મહિનાઓ, વધારે મહિના, 2-4 મહિના પણ નીકળી જાય બીજી વખત પાછા સ્વનો અનુભવ કરતા, છતાંય દ્રષ્ટિ એ તરફ રહ્યા કરતી હોય છે અને બીજી કોઈ ખેવના એને હોતી જ નથી. કઈ કેવળ જ્ઞાન પ્રગટ કરી આમ તેમ કઈ ખેવના હોતી નથી, પોતાના સ્વરૂપમાં બસ એકાગ્રતા. અને જયારે જેમ એકાગ્રતા વધતી જાય છે તો આપોઆપ બાહ્યમાં બધું છૂટતું જાય છે. એટલે ચારિત્ર તો જેટલી એકાગ્રતા છે એટલું ચારિત્ર છે. પછી પાંચમું ગુણસ્થાન ને એ બધી વાત આપણે કરીએ એ સમજવા માટેની છે. અને પછી છઠ્ઠું ને સાતમું ને વ્રત ને તપ ને અંગીકાર કરે બહારમાં, એ પણ એમ જ થાય, એવો જ વસ્તુ નો ક્રમ છે. ત્યારે આ તરફ અંતરમાં આવતા આનંદની અનુભૂતિ વધતી જાય અને વારંવાર એ પોતે પોતાના સ્વરૂપમાં જાય તો પછી બાહ્યમાં બધું છૂટી જાય, એ સહજ છે. દીક્ષા લેવાઈ જાય, ખબર પડતી નથી, દીક્ષા લેવાઈ જાય છે. એમની તો દ્રષ્ટિ સ્વરૂપ તરફ જ છે, એમની દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ જ છે. એટલે દીક્ષા લઈને ક્યારે નીકળી પડે, નીકળી પડ્યા છે તો એ દ્રષ્ટિ સ્વરૂપ તરફ છે. ગૃહસ્થાશ્રમમાં હતા, સમ્યક દ્રષ્ટિ થયા હતા, વ્રત તપ સહજ રીતે બાહ્યમાં હતા, દ્રષ્ટિ વખતે સ્વરૂપ તરફ હતી. અને પછી બસ હવે આ કાંઈ જોઈતું નથી, માત્ર આ જ જોઈએ છે, એટલે પછી નીકળી ગયા તો નીકળી ગયા, ગ્રહ છોડી અને બધા છોડીને નીકળી જાય, જંગલમાં ચાલ્યા જાય, મુનિ દીક્ષા ગ્રહણ કરી લે છે. એટલે એમ આખો ક્રમ જે છે બાહ્યમાં તો એ રીતે થયા કરે. મૂળ વસ્તુ તો એ છે સ્વરૂપની પ્રાપ્તિ થવી, સ્વરૂપમાં વિશેષ વિશેષ એકાગ્રતા થવી. એટલે આવું જયારે હોય ત્યારે પછી જે અહોભાવ આવ્યા, શુભભાવ આવ્યા, તો એના તરફ એમને કઈ બીજું હોય નહીં કે આ શુભભાવ આવ્યો એટલે મને એનાથી પુણ્યનો બંધ થશે, સારી ગતિ થશે, આવા કોઈ વિકલ્પો હોતા જ નથી. એટલે એમના મનમાં એ હોતું જ નથી, એનાથી ધર્મ થાય એ ક્યાંથી માને. સમ્યક દર્શન થયા પછી સ્થિરતામાં આગળ વધતા વ્રત આદિના પરિણામ આવે, પરંતુ તેનાથી ધર્મ ના માને. એ તો સહજ થાય, વ્રત થઈ જાય છે, બાહ્ય તપ વગેરે થાય છે, એ તો થાય છે, પણ એનાથી ધર્મ થાય છે એમ નથી. તો સાથે હોય છે, સહકારી કયા છે. મૂળ તો પોતે પોતાના સ્વરૂપમાં વધારે ને વધારે એકાગ્રતા કરતા જાય છે, લીનતા કરતા જાય છે, વધુ વખત માટે વારંવાર. આ ખરેખર તો મુક્તિનો માર્ગ છે, આ નિશ્ચયથી એ મોક્ષ માર્ગ છે, અને એ જ નિશ્ચયથી ચારિત્ર છે. એટલે એવા જયારે આગળ વધતા હોય ત્યારે વ્રત આદિના પરિણામ આવે, પરંતુ એ વ્રત આદિના પરિણામથી ધર્મ ના માને. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો નિર્મળ શુદ્ધ પર્યાય જેટલે જેટલે અંશે પ્રગટે તેને જ ધર્મ માને. આ જ ધર્મ છે, બીજું કઈ નથી. પોતાના નિર્મળ પરિણામ જે થઈ રહ્યા છે એ જ ધર્મ છે. ને પછી એમને ક્યાં એમ છે કે આપણે ધર્મમાં છીએ ને નથી ને. જયારે સ્વરૂપની પ્રાપ્તિ થઈ છે, અનુભવ થયો છે, એને કાંઈ બીજા વિશ્લેષણો કરવાના હોતા જ નથી. બસ એ જ બીજી કોઈ જગ્યાએ ક્યાંય હવે રુચિ થતી નથી, એવી દ્રષ્ટિ થઈ જાય છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના નિર્મળ પરિણામ જેને થાય છે તો એ પછી કઈ વિશ્લેષણ કરે છે કે મને આ નિશ્ચય રત્નતાને આ પરિણામ થયા, અત્યારે આ પરિણામ થયા, તે પરિણામ થયા, એમ કરે છે. એવું કાંઈ હોતું નથી, એ તરફ કાંઈ લક્ષ્ય હોતું નથી. અને બાહ્યમાં વ્રત છે તો છે, એમાં કઈ એમ નથી કે આજે ચલો આ રીતે કરીએ તો બરાબર, હવે આમાં અમને સમ્યક દર્શન થયું, તમારે હવે વ્રત લેવા જોઈએ, એવી કોઈ વાત નથી હોતી. એ બધું સહજ હોય છે, સહજ રીતે જ બીજું બધું છૂટી જાય છે, સહજ રીતે બીજી પ્રવૃત્તિઓ બીજી જગ્યાએ પોતાપણું કરતાપણું સહજ રીતે એ ઘટતું જાય છે. બીજામાં રસ પડવો, આ બધું આપોઆપ ઓછું થઈ જાય છે. બાહ્યની ક્રિયાઓ વગેરે થાય ને એ પ્રમાણે કંઈક ધર્મ થશે તો અમારે કરવી જોઈએ, અમે સમ્યક દ્રષ્ટિ છીએ તો અમે હવે આ વ્રત કરીએ તો બરાબર કહેવાય, અમારે એમાં હવે આગળ વધવું જોઈએ, એવી રીતે નથી હોતું. બધું સહજ હોય છે. એટલે બસ સ્વરૂપનું લક્ષ કરીને રહ્યા છે ને એમાં જયારે અનુભૂતિ કરી હોય ત્યાર પછી બહાર આવ્યા હોય તો એક પ્રકારનો ઉત્કૃષ્ટ શુદ્ધભાવ હોય છે. અને એ શુદ્ધભાવની અંદર એ મંદિરમાં બેસી જાય, પ્રતિમાની સામે બેસી જાય તો પૂજા થાય, સ્તુતિ થાય,
અને ઘણો સમયથી ધ્યાન જાય એ જ રીતે બેસે, વિચારે, એવા સ્વભાવમાં પણ રહે. એમ નથી કે અમને સમ્યક દર્શન છે તો અમારે હવે આ ભક્તિ કરવી જોઈએ, પૂજા કરવી જોઈએ, એવી કોઈ વાત નથી હોતી. સહજ થયા જ કરે છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો નિર્મળ શુદ્ધ પર્યાય જેમ 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 વારંવાર પ્રગટ થતો જાય, જેમ જેમ એની દેશ વધતી જાય, જેટલા જેટલા અંશે પ્રગટે, એ દશા એ જ ખરેખર ધર્મ છે. અને એમ જ એમને પણ શ્રદ્ધા એમ જ છે કે બસ આ જ વાત છે. ધર્મ એટલે આત્માનો ધર્મ, અમે અમારા ધર્મમાં છીએ, બીજો કોઈ ધર્મ નથી. આત્માનો ધર્મ સિવાય બીજો કોઈ ધર્મ નથી. જીનવાણીમાં આત્મા ધર્મને ધર્મ કહ્યો છે. આત્માનું સ્વરૂપ જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપે રહેવું, એવા સ્વભાવ ભાવે થવું, એ જ ધર્મ, બીજો કયો ધર્મ છે? દયા, પૂજા, ભક્તિ વગેરેના શુભ પરિણામ તો વિકારી ભાવ છે, તેનાથી પુણ્ય બંધ થાય પણ ધર્મ ન થાય. આ તો બીજાને સમજાવવા માટે, એ એમને તો કઈ જેને થયું છે એને પછી એમાં એ હોતું નથી. આવે દયા પૂજા ભક્તિના ભાવે આવે તો આવે, આવ્યા છે તોય શું છે, દ્રષ્ટિ સ્વરૂપ તરફ જ રહે છે. મંદિરમાં જાય છે અને પ્રભુની પ્રતિમાની સામે બેસે છે તો ખૂબ અહોભાવ આવે છે, પ્રભુ આપે આવો માર્ગ બતાવ્યો, આવી રીતે પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરી લીધી, એટલે ખૂબ એમના પ્રત્યે અહોભાવ આવે છે, બેસે છે, પૂજા પણ કરે છે, કોઈ વખત સ્તુતિ પણ કરે, કોઈ વખત શાંત ચિત્તથી બેસી રહે અને પ્રભુની પ્રતિમાને જોયા કરે અને પ્રભુના ગુણોનો જ એ વિચાર કર્યા કરે, આવા પ્રભુ, આવા પ્રભુ, આવા પ્રભુ. એટલે એ બધા ભાવ કે કઈ એમ વિચાર કરીને ગોઠવીને કરે છે એવું કઈ હોતું નથી. એ ભાવને કારણે પોતાને પુણ્યનો બંધ થશે એટલે આવતો ભાવ સારો મળશે એવું કઈ હોતું નથી. અને એ ભાવ છે તો છે, પણ બીજાને જયારે ઉપદેશ આપતા હોય ત્યારે ગુરુદેવ એમ કે છે કે ભાઈ, કે એમના જે ભાવ તું જુએ છે બાહ્યમાં એમના એવા જ્ઞાની ધર્મીના દયા પૂજા ભક્તિના ભાવને જોઈ અને તું એમ માની લે કે આ ધર્મ છે, આ સ્વભાવ જે છે તે ધર્મ છે, એ પણ એવી રીતે કરી રહ્યા છે માટે એમને એ ધર્મ છે, કેમ કે એ સમ્યક દ્રષ્ટિ છે, નામ કરે છે, તો એ ધર્મ હોવો જોઈએ, તો તારી ભૂલ થાય છે. અહીંયા તો એ સમજાવવું છે કે એમને એવા ભાવ સ્વભાવ એવા પરિણામ થઈ રહ્યા છે છતાં પણ એ કાંઈ ધર્મ નથી, એ પુણ્ય બંધનું જ કારણ છે. અને એ પણ એ માને છે, એમ કહે છે, એમ ગુરુદેવ કે એ ધર્મી જીવ પણ એમ જ માને છે, પોતાના સ્વરૂપમાં જેટલી એકાગ્રતા એટલો ધર્મ છે, બાકી બધો પુણ્યનો બંધ છે, સ્વભાવથી પુણ્યનો બંધ થાય છે પણ ધર્મ ન થાય. એટલે જે જીવને અનુભૂતિ નથી થઈ અને એવા જ્ઞાની પુરુષના આચરણને માત્ર જુએ છે અને સમજ્યો નથી, એમની વાણી એને સાંભળી નથી, એને ક્યારેક એમ થઈ જાય કે બસ આપણે પણ એવી રીતે કરીએ. મુનિને જુએ છે તો મુનિ કોઈ વખત એક ઉપવાસ કરે, કોઈ વખત બે, કોઈ વખત ત્રણ પણ કરી નાખે. મુનિને કંઈ ધારીને ઉપવાસ કરે એવું નથી હોતું, બસ વિકલ્પ આવ્યો તો નીકળે, આહાર માટે વિકલ્પ ના આવ્યો કંઈક આહારનો તો નીકળતા જ નથી, પોતાની સાધનામાં મસ્ત હોય છે, સહાનુભૂતિ કરે છે, વારંવાર સ્વરૂપને સ્પર્શે છે. એવા સાતમા છઠ્ઠે ગુણસ્થાને ઝૂલતા મુનિરાજને શું છે? આપણે એમ જોઈએ કે હો એમને તો આ બે ઉપવાસ થઈ ગયા, ત્રણ ઉપવાસ થઈ ગયા, આપણે એના ઉપરથી આપણે બોધપાઠ લઈએ કે આપણે ઉપવાસ કરો. ના, એમ નથી હોતું, એ વાત ગુરુદેવ સમજાવે છે. અને એ એમ માનતા નથી હોતા કે અમે ઉપવાસ કરીએ છીએ એટલે ધર્મ છે, એ તો પોતાના સ્વરૂપમાં રહે છે, એ વાત સમજાવી છે. ન કરવા એની વાત નથી, પણ એને ધર્મ માની લેવો એમ અને કરીને એમાં સંતોષાઈ જવું એ ઠીક નથી, એ વાત કરી છે. મોક્ષ અધિકારની છેલ્લી ગાથાઓ સમયસારમાં 306-307 એની અંદર એ વાત બહુ સ્પષ્ટ રીતે ગુરુદેવે સમજાવી છે, તારા પણ સમજાવી છે કે આ શુભભાવ છે એ અજ્ઞાનીને, અજ્ઞાની એટલે જેને સમ્યક દર્શન નથી થયું એવા અજ્ઞાનીને, એ શુભભાવ જે છે એને વિષકુંભ છે, એને વિષકુંભ છે. એ વાત બહુ સારી રીતે સમજાવી છે, કેમ કે એ અભિમાનમાં આવી જાય, એ સંતોષાઈ જાય, એ ધર્મ માની લે, એટલે એને માટે શું થાય, એને માટે શું થાય, વિષકુંભ થયો. જ્યારે જ્ઞાની ધર્મી છે એને એ શુભભાવ છે તે અમૃતકુંભ છે, પણ એ વ્યવહારથી અમૃતકુંભ કયો છે, વ્યવહારથી નિશ્ચયથી તો અમૃતકુંભ શું છે, પોતાનું સ્વરૂપ છે તે જ અમૃતકુંભ છે. એ વાત ત્યાં પણ ચાલે છે, સરસ વાત છે. તો આ 193મું વચનામૃત થયું, એ પછી 194મું વચનામૃત છે. ગુરુદેવ કહે છે,
कि ज्ञातापणा ने लीधे निश्चय थी सम्यक दृष्टि विरागी उदय में आवेला कर्म ने मात्र जाणी ज ले छे। भोग उपभोग में होवा छता ज्ञानी रागनी अने शरीर आदि की क्रिया बधी पर छे एम जाने छे तो ते ज्ञातापणे परिणमी रह्यो छे ने પોતે જ્ઞાતાપણે પરિણમી રહ્યો છે ને એટલે જ્ઞાતાપણાને લીધે નિશ્ચયથી એવો ધર્મી સમ્યક દ્રષ્ટિ વિરાગી કે ઉદયમાં આવેલા કર્મને માત્ર જાણે જ છે. ઉદયમાં આવ્યું કર્મ એને કારણે જે સંયોગ છે અથવા તો એવી સામગ્રી વગેરે પ્રાપ્ત થઈ છે તો એ બધાની વચ્ચે હોય પોતાને એવો પૂર્વે શુભાવ કર્યા હોય પુણ્યનો ઉદય હોય એટલે એવી સામગ્રી વગેરે પણ પ્રાપ્ત થયા હોય અને એની વચ્ચે હોય ચક્રવર્તી હોય તો કેટલી બધી ધન સંપત્તિ સામગ્રી આ બધું હોય એની વચ્ચે હોય છતાંય સમ્યક દ્રષ્ટિ છે તો એને એ માત્ર પોતાના જ્ઞાનના જ્ઞેય તરીકે જાણે છે. એને કે પોતા પણ નથી જાણતા કર્મના ઉદયો આવ્યા તો આવ્યા પણ એ પોતાના છે એમ ને એ પર વસ્તુ છે એમ એને જાણે છે. ભોગ ઉપભોગના સાધનો બધા જે છે તે પર છે કે પોતાથી જુદા છે એમ એને જાણે છે. એના જ્ઞાતા દ્રષ્ટા થઈને રહે છે. જ્ઞાતાપણું છે ને જ્ઞાતાપણું કેવું જ્ઞાતાપણું છે પોતાના સ્વરૂપની દ્રષ્ટિ રહે છે. જ્ઞાન સ્વભાવે પોતે પરિણમી ગયા છે એટલે એ જ્ઞાયકની મુખ્યતામાં જ પ્રવર્તી રહ્યા છે. એવા જ્ઞાતા થયા છે અને દ્રષ્ટિ સ્વરૂપ છે તરફ રહે છે એટલે પોતે જે છે એનું ભાન સતત વર્ત્યા કરે છે ત્યારે આ બીજું બધું પોતાથી જુદું છે એ ભેદ જ્ઞાન કઈ વિકલ્પ દ્વારા કરવું પડતું નથી. વિકલ્પ દ્વારા કરવું નથી પડતું. ઉદય આવ્યા છે તો ઉદયમાં છે તો છે અને એ ઉદયથી પોતે પોતાને જુદા ભિન્ન જ અનુભવે છે એમ જ જાણે છે. એટલે આ બધું જે કંઈ છે આસપાસમાં એ પદાર્થો હોય કે સંયોગો હોય એ બધું જે હોય ભોગ હોય છતાં પણ જ્ઞાની એને પોતાથી જુદા જાણે છે. અને એમાં ક્યારેક એમને જોડાવાનું થતું હોય એવો રાગ પણ આવ્યો હોય શરીરની પણ ક્રિયાઓ છે તો એ બધી પણ થતી હોય પણ એને પોતાની માનતા નથી. એમાં એકત્વ નથી. એમાં મમત્વ પણ નથી ને એકત્વ પણ નથી. શરીરમાં એકત્વ નથી. શરીર સાથેનું એકત્વ છૂટી ગયું છે. એમાં મારા પણ આનો ભાવ જ નથી. અનંત કાળમાં આ જીવે અનંત શરીર પ્રાપ્ત કર્યા. અનંત શરીર સાથે રહ્યો. એક પણ શરીર એનું પોતાનું થઈને રહ્યું નહીં. એક પણ શરીર આ જીવને એનું પોતાનું થઈને તો રહ્યું નથી. એને ધાર્યું એ પ્રમાણે એના શરીરનું કાંઈ થયું નથી. શરીર શરીરની રીતે જન્મથી મૃત્યુ સુધી જે ફેરફાર થવા યોગ્ય હતા એવા ફેરફાર પોતે જાતે શરીર કરતું રહ્યું અને આ જીવ જોતો રહી ગયો અને શરીર જોત જોતામાં આ ગરડું થઈ ગયું. હવે ઇન્દ્રિયોએ પૂરી કામ ના કરે એવું થઈ ગયું. કાંઈ કરી શક્યો નહીં. ભણ્યો તો મોટો ડોક્ટર થયો હતો મોટો હાર્ટ સ્પેશિયાલિસ્ટ થયો હતો અને કાર્ડિયક એટેકમાં મરી ગયો. શું કરશું? કઈ થઈ શકતું નથી. શરીરનું શું થાય? મોટો આંખનો ડોક્ટર થયો હતો છતાંય આંખના અસાધ્ય રોગને કારણે એને પણ આંખ ચાલી ગઈ. અને શું થાય? શરીર કઈ એના કાબુમાં કંટ્રોલમાં થોડું છે. એટલે એ વાતનો જ્ઞાની ધર્માત્માને તો પાક્કો નિર્ધાર નિર્ણય છે. કેમ કે પોતે કોણ છે એનું જ્ઞાન ભાન વર્તે છે. એટલે એવા સતત ભેદ જ્ઞાનમાં વર્તતા એવા ધર્મીને પછી દ્રષ્ટિમાં શું છે? તો કે બધું જ જ્ઞેય છે એમ જ્ઞાતા પણ વર્તે છે. જે વસ્તુને બાહ્યમાં દ્રષ્ટિ કરે છે તો બધું જ્ઞાનનું જ્ઞેય છે એમ જ એ જાણે છે અને પોતાની દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે. અને જ્યારે વિશેષ એકાગ્રતા કરી સ્વના આશરે નિર્મળ પરિણામ કરે છે ત્યારે પોતે પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદને અનુભવતો થકો પોતે આ જ છે. બસ જે અનુભવમાં આવે છે એ જ પોતે છે. અનુભવમાં આવે છે એ જ છે. એ સિવાય ઉપયોગ બહારમાં આવ્યો તો બધું જે તરફ ઉપયોગ જાય છે એ બધું એના જ્ઞાનનું જ્ઞેય છે. એનું નામ જ્ઞાતાપણું.
આવું જ્ઞાતાપણું ધર્મીને હોય છે, સમ્યક દ્રષ્ટિને હોય છે. એટલે કહે છે કે જ્ઞાતાપણાને લીધે નિશ્ચયથી સમ્યક દ્રષ્ટિ વિરાગી હૃદયમાં આવેલા કર્મને માત્ર જાણી જ લે છે, કોઈ રાગ એના તરફ એને થતો જ નથી, એમાં ઈષ્ટ બુદ્ધિ અનિષ્ટ બુદ્ધિ કાંઈ થતી જ નથી. અને ભોગ ઉપભોગમાં હોવા છતાં જ્ઞાની રાગની અને શરીર આદિની ક્રિયા બધી પર છે એમ જાણે છે, પોતે જ્ઞાતા પણ એ પરિણમી રહ્યો છે ને, એટલે આમ થાય. બહુ સરસ વાત કરી છે. કેવી જ્ઞાનીની દ્રષ્ટિ હોય છે, જ્ઞાતા પણ કોને કહેવાય, આવું જ્ઞાતા પણ હોય છે. જ્ઞાતા દ્રષ્ટા કહીએ છીએ, પણ જ્ઞાતા દ્રષ્ટાનો અર્થ શું, એ વાત ગુરુદેવ અહીંયા 194માં વચના મૃતમાં સ્પષ્ટ કરી છે. એ પછી 195નું વચનામૃત, બહુ નાનું વચનામૃત છે. ગુરુદેવ કહે છે કે દેવશાસ્ત્ર ગુરુની ભક્તિ, પૂજા, પ્રભાવના વગેરેના સુભાવ જેવા જ્ઞાનીને થાય એવા અજ્ઞાનીને થાય જ નહીં. ફેર પડી જાય. દેવશાસ્ત્ર ગુરુની ભક્તિ જ્ઞાનીને પણ થાય ને અજ્ઞાનીને પણ થાય, એમની પૂજા જ્ઞાની પણ કરે ને અજ્ઞાની પણ કરે, અને એ કર્મની પ્રભાવના જ્ઞાની પણ કરે ને અજ્ઞાની પણ કરે, એ પણ એમ માને કે આપણે પણ આ જ્ઞાન પ્રભાવના કરી આ બધાને શાસ્ત્રની પ્રભાવના કરી બધાને શાસ્ત્ર આપ્યું, બધાને પ્રવચન સાર આપ્યું, સમયસાર આપ્યું, એમ પ્રભાવના થઈ ને. બીજું તો પોતે પોતાને તો જ્ઞાન નથી એટલે નથી આપી શકતો, પણ આવી પ્રભાવના કરે અને અંતરમાં એવો ભાવ પણ થાય અને સુભાવ પણ થાય કે બધા શાસ્ત્રનો અભ્યાસ કરે અને પોતે સ્વરૂપની પ્રાપ્તિ કરે, બસ આવું અજ્ઞાનીને પણ થાય. પૂજા કરે, પ્રભુની પૂજા પણ કરે, ભગવાનથી મોટું કોઈ નથી, ભગવાને જ આપણને જ્ઞાન આપ્યું છે અને એ જ જગતનું કલ્યાણ કરવાવાળા છે એમ કરીને પ્રભુની પૂજા પણ કરે છે, એમના પ્રત્યેની ભક્તિ પણ હોય છે, શ્રવણ વગેરે જે રચાયેલા હોય બધાને એ ગાય અને એમ ભક્તિ પણ કરે. દેવશાસ્ત્ર ગુરુની ભક્તિ પૂજા પ્રભાવના વગેરેના સુભાવ એ અજ્ઞાનીને આવે છે, નથી આવતા એમ નથી, પણ અહીંયા એમ કેવું છે કે એ એના જે ભાવ સુભાવ જે છે અજ્ઞાનીના, એ અને જ્ઞાનીના સુભાવમાં ઘણો મોટો તફાવત છે. જ્ઞાનીને જેવા સુભાવ છે એવા સુભાવ અજ્ઞાનીને થાય જ નહીં, જ મૂક્યો છે, એકાંત કર્યું છે, થાય જ નહીં. આમ કેમ કહ્યું ગુરુદેવે, જ્ઞાનીને એમાં શું વિશેષતા હશે કે જે અજ્ઞાનીને ન હોય. જ્ઞાનીને અજ્ઞાનીનો તફાવત જ આ છે. જ્ઞાની કોને કહીએ, જેને આત્માનો અનુભવ થયો છે, આત્માનું જ્ઞાન થયું છે તે જ્ઞાની છે, શાસ્ત્રનો અભ્યાસ કર્યો છે તે જ્ઞાની છે એમ નહીં, આત્માનું જ્ઞાન જેને થયું છે તે જ્ઞાની છે. શાસ્ત્રનો અભ્યાસ કર્યા કરે, આખો દિવસ કર્યા કરે અને એને બધું આવડે એમ લાગે, ઘણું બધું આવડે છે, ઘણું સમજાવી શકે બધું વાત બરાબર, પણ એટલે એ જ્ઞાની નથી કહેવાતો. જ્ઞાની કહ્યો જ કોને, જેને આત્માનું જ્ઞાન છે તે જ્ઞાની છે, અને જેને આત્માનું જ્ઞાન છે એવા જ્ઞાનીને શુભભાવ આવે છે. તો શુભભાવ સારો છે, શુભભાવને કારણે મને પુણ્યનો બંધ થશે, સારી ગતિ મળશે, આવો કોઈ વિકલ્પ આવતો નથી. શુભભાવ આવ્યો તો આવ્યો, ભલે ને આવ્યો ઠીક છે, પણ એ પણ છોડવા લાયક છે, કેમ કે એમાં વધારે સમય રોકાઈ રહેતા હું મારા સ્વરૂપમાં નથી જઈ શકતો. એટલે શુભભાવમાં એ રોકાતા નથી, એને અટકવાનું સ્થાન પણ સમજતા નથી, ગમે તેવો ઉત્કૃષ્ટ શુભભાવ એમને આવ્યો હોય, દેવશાસ્ત્ર ગુરુની ભક્તિ પૂજા બધાનો ભાવ આવ્યો હોય, પણ એમાંથી એ શુભભાવમાંથી એ તો શુદ્ધભાવમાં ચાલ્યા જાય છે. ભક્તિ કરતા કરતા મંદિરમાં બેઠા હોય, સામે પ્રતિમા હોય ને ભક્તિ કરતા હોય બધાની સાથે, ને પછી એ તો ક્યારે શુદ્ધભાવમાંથી શુદ્ધમાં ચાલ્યા જાય, હો ભગવાન એમ કરીને પોતે પોતાના સ્વરૂપની દ્રષ્ટિ કરી લે છે. ત્યારે પેલો અજ્ઞાની એ નથી કરી શકતો, ભક્તિમાં રહ્યો છે પણ એ સ્વરૂપ તરફ ક્યાં વળે છે, એને ખબર પણ નથી કે જિનેશ્વર ભગવાને શું પ્રાપ્ત કર્યું છે, એને ક્યાં ખબર છે આત્મા કેવો છે, આત્માનું જ્ઞાન એને ક્યાં થયું છે. એટલે એનો જે શુભભાવ છે એ કોઈકે કાંઈક કહ્યું છે એના ઉપર આધારિત છે, પરાધીન છે, એ બધો શુભભાવ પરાધીન છે. જ્યારે આ જ્ઞાની ધર્માત્મા છે, એને આત્માનો અનુભવ કર્યો છે અને અનુભવમાં પોતાના સ્વરૂપનો અનુભવ થયા પછી તેને ખ્યાલ આવે છે કે આવું સ્વરૂપ આવો હું, જે આનંદનું વેદન, અલૌકિક આનંદનું વેદન થયું છે,
તો જયારે બહાર આવે છે ત્યારે પ્રભુના દર્શન કરે છે તેને થાય છે કહું મને તો માત્ર આટલી ક્ષણમાં આવો અનુભવ થયો તો પ્રભુ તો હંમેશને માટે પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ ગયા એમની તો શું વાત કરવી એટલે એનો જે શુભ ભાવ છે પ્રભુ પ્રત્યેનો ભક્તિનો ભાવ અહોભાવ વિનયનો ભાવ સ્તુતિનો ભાવ એ કેટલો બધો ઉત્કૃષ્ટ હોય કેમ કે એને સાચું સમજાયું છે એમને પ્રભુના પુરુષાર્થનું ખરેખરું મૂલ્યાંકન થયું છે કે પ્રભુનો પુરુષાર્થ તો અભૂતપૂર્વ છે આવું કેવળ જ્ઞાન પ્રગટ કર્યો એવો પ્રભુનો પુરુષાર્થ સ્વરૂપમાં સ્થિર થયા એવો પ્રભુનો પુરુષાર્થ તો અભૂતપૂર્વ છે એવો પુરુષાર્થ એટલે એને એ સમજાય છે કે આ પુરુષાર્થ કેટલો અઘરો છે કેટલું કઠિન છે એ પુરુષાર્થ થવો સ્વરૂપમાં આવ્યું અહીંયા તો થોડી ક્ષણમાં તો આપણે બહાર આવી જઈએ છીએ હા પ્રભુ તો પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ જાય એટલે સહજ રીતે મસ્તક ઝૂકી જાય છે પ્રભુ પ્રત્યે અને એ એમાં ભક્તિ પૂજા નો ભાવ આવી જાય છે એટલે એના જેવો ભાવ અજ્ઞાનીને ક્યાંથી થાય કેમ કે એને તો અનુભવ્યો જ નથી આત્માને એટલે જ્ઞાની અને અજ્ઞાનીના ભાવમાં ઘણો ફેર પડી જાય છે અજ્ઞાનીને ઊંડે ઊંડે એમ પણ હોય છે કે આ સુભાવ છે એને કારણે એને એના પુણ્યના બંધ પડશે અને એને કારણે એવા ફળ પણ પ્રાપ્ત થશે એવી પણ અંદરમાં રૂચિ હોઈ શકે એટલે અજ્ઞાનીને એવો જ્ઞાનીને જેવો સુભાવ હોય એવો સુભાવ હોઈ શકે જ નહીં આત્માની અનુભૂતિ વિના એને ભગવાન પ્રત્યે એવો ભાવ ક્યાંથી થાય શાસ્ત્ર પ્રત્યે એવો ભાવ ક્યાંથી થાય અનુભૂતિ જેને થઈ છે એને શાસ્ત્રની બધી વાત જે છે એમાં જીનવાણી કેમ છે એ જ દેખાય છે અને એ જ પોતાને સ્વીકાર થયો છે આત્મસાત થયો છે એટલે જાણે કે એ બધું બરાબર છે સહજ છે એમ થઈ જાય છે શાસ્ત્રની જે પણ વાત આવે છે એને કઈ એને યાદ રાખવી પડે છે એવું નથી હોતું એ સહજ થઈ જાય છે આત્મસાત થઈ ગયું છે ને અનુભૂતિ થઈ છે એટલે જે જે શાસ્ત્ર કોઈ પણ શાસ્ત્ર ભગવાનના શાસ્ત્ર જીનવાણી સાચા શાસ્ત્ર એનો જયારે પણ એ અભ્યાસ કરે ત્યારે એને કઈ એમાં અચંબો થતો નથી ને એમ જ લાગે છે કે આ તો બધી પોતાની જ વાત છે એમ જ છે વસ્તુનું સ્વરૂપ આમ જ છે એમ સહજ હોય છે એને કાંઈ યાદે રાખવું નથી પડતું સમજવાની જરૂર નથી પડતી બધું સહજ ભાવે થઈ જાય છે એ શાસ્ત્ર ગુરુ અને એટલા માટે સહજ થાય છે એટલા માટે એના તરફ પણ એ જીનવાણી છે એમ એના તરફ પણ અવભાવ આવે છે એ જ રીતે ગુરુ ગુરુ જયારે એ વાત સમજાવતા હોય ભલે એ પોતે સમ્યગ્રસ્તી છે છતાં પણ એવા આત્મજ્ઞાની ગુરુ જે વાત કરતા હોય એમાં પણ એને એમ જ થાય આવી ગુરુની વાત જે છે બરાબર છે એમ જ છે અને જયારે એવી વાત એમની પાસેથી સાંભળે છે ત્યારે ગુરુનો પુરુષાર્થ એને ખ્યાલમાં આવે છે ઓહો ગુરુની વાણી આવી નીકળે છે તો એમનો પુરુષાર્થ કેવો અદભુત હશે એટલે હો ભાવ એમના પ્રત્યે પણ એવો જ આવે છે સાચો ભાવ આવે છે તો સામાન્ય ઉદાહરણથી વિચાર કરીએ કે પીએચડી ના ક્લાસની અંદર હાઈસ્કૂલ ગ્રેજ્યુએટ જઈને બેસે તો પેલો પીએચડી ના ક્લાસમાં સમજાવનારો જેને ડબલ ડોક્ટરેટ કરેલું હોય એ જે કઈ કહી રહ્યો હોય એમાં કેટલુંક એને સમજાય અને કેટલુંક એના પ્રત્યે એને થાય ત્યારે જે બીજો પીએચડી થયો છે એને કેટલો બધો ભાવ આવ્યો ઓહો વાહ બહુ સરસ વાત કરી અને જે પીએચડી કરતો હોય એને પણ એના એના પ્રત્યે એમ લાગે કે ના બહુ સરસ વાત ચાલી રહી છે હાઈસ્કૂલ ગ્રેજ્યુએટ કેવી આ વાત છે સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીની વાત આખી જુદી છે એના સ્વભાવ જે છે એના એવા સ્વભાવ અજ્ઞાનીને થાય જ નહીં તો આ રીતે આ 195મું વચનામૃત થયું આજનો સ્વાધ્યાય તો અહીંયા સુધી રાખીએ છીએ હવે સુખધામ બોલીએ